प्रणाम विद्यार्थी मित्रों, माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। धोरण 7 विषय सामाजिक विज्ञान सेमिस्टर 1। प्रकरण 10 पर्यावरणना घटकों अने आंतर संबंधों। विद्यार्थी मित्रों, आ पाठना पहला भाग में आपणे पाठनी समझूती मेळवीशुं। पृथ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે, એટલે કે સૂર્યમંડળના જે ગ્રહો છે એ ગ્રહોમાંથી પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેના ઉપર સજીવો જોવા મળે છે, એટલે કે કુદરતી વાતાવરણ જોવા મળે છે। પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત। જો પર્યાવરણ ના હોય તો આપણે જીવન જીવવું શક્ય બનતું નથી। પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે, એટલે કે પર્યાવરણના લીધે જ માનવ જીવનનો વિકાસ થાય છે। પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે। પર્યાવરણ શબ્દ બે શબ્દનો બનેલો છે, પરિ એટલે આજુબાજુ કે ચારે બાજુ, અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ। અહીં કહે છે કે પર્યાવરણનો અર્થ આપેલો છે કે પર્યાવરણ એટલે શું, અથવા તો પર્યાવરણ શબ્દનો અર્થ આપો, તો પર્યાવરણ પરિ વત્તા આવરણ આ બે શબ્દનો બનેલો છે। પરિ એટલે કે આજુબાજુ અથવા તો ચારે બાજુ, અને આવરણ એટલે કે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ। પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ, આ પર્યાવરણની વ્યાખ્યા છે કે પર્યાવરણ એટલે શું। આપણે ઉપર જોયું એ પર્યાવરણ શબ્દનો અર્થ હતો, અને આ છે પર્યાવરણની વ્યાખ્યા કે પર્યાવરણ એટલે શું, તો કે પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ। પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે, એટલે કે પર્યાવરણ આ ચાર ઘટકોનું બનેલું છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। મૃદાવરણ એટલે કે પૃથ્વી પર જે જમીનનો ભાગ છે તે, જલાવરણ એટલે કે પાણીનો ભાગ, વાતાવરણ એટલે કે આજુબાજુ જે હવા છે એ, અને જીવાવરણ જેમાં બધા જ સજીવોનો સમાવેશ થાય છે। પર્યાવરણના ઘટકો, પર્યાવરણ મુખ્ય ચાર ઘટકોનું બનેલું છે। આ ચારેય ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે। આ ચારેય આવરણો વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીશું, એટલે કે પરીક્ષામાં પૂછાય કે પર્યાવરણના ઘટકો જણાવો, તો પર્યાવરણના ચાર ઘટકો છે, નંબર 1 મૃદાવરણ, નંબર 2 જલાવરણ, નંબર 3 વાતાવરણ અને નંબર 4 જીવાવરણ। અહીં આપણે આકૃતિ દ્વારા સમજીશું કે પૃથ્વીના આવરણો બતાવવામાં આવ્યા છે। સૌથી પહેલાં તમે જે જુઓ, મૃદાવરણ બતાવવામાં આવ્યું છે। મૃદાવરણ એ શું છે, તો કે મૃદાવરણ જે જમીનનો ભાગ છે, પૃથ્વી પર જે જમીનનો ભાગ આવેલો છે એ મૃદાવરણ છે। એની ઉપર આપ તમે જોઈ શકો છો જલાવરણ, એટલે કે જે પૃથ્વી પર પાણીનો ભાગ છે એ જલાવરણ છે, અને વાતાવરણ એ ઉપર તમે આકાશમાં જે વાયુઓ જે છે એ વાતાવરણ છે, અને જીવાવરણ તો કે પૃથ્વી પર રહેનારા જે સજીવો છે એ બધા જનો સમાવેશ જીવાવરણમાં થાય છે। હવે સૌથી પહેલાં આપણે મૃદાવરણ વિશે અભ્યાસ કરીશું। પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે, આ મૃદાવરણની વ્યાખ્યા છે કે મૃદાવરણ એટલે શું, અથવા તો મૃદાવરણ કોને કહેવાય, તો પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે, એટલે કે પૃથ્વીનો જે ઉપરની સપાટી જે છે એને મૃદાવરણ કહેવાય। આ પોપડો ખડક, ખનિજો અને માટીનો બનેલો છે, એટલે કે આ પોપડો જે છે શેનો બનેલો છે, તો ખડક, ખનિજો અને માટીનો બનેલો છે।
मृदावरण सजीव सृष्टि माटे रहेठाण, खेती माटे जमीन तथा उद्योगों माटे काचो माल पूरो पाड़े छे। मृदावरणमांथी आपणने शुं मळे छे? तो रहेवा माटे जग्या जमीन मळे छे। खेतीमां खेती करवा माटे आपणने जमीननी जरूर पड़े छे। उद्योगों बनावा उद्योगों माटे जे काचो माल मळे छे ए पण आपणने जमीनमांथी मळे छे। हवे आवशे जलावरण, કે પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે। આ જલાવરણની વ્યાખ્યા છે કે જલાવરણ એટલે શું અથવા તો જલાવરણ કોને કહેવાય। તો પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે પૃથ્વી સપાટી પર જ્યાં જ્યાં પાણીના જ્યાં જ્યાં પાણીની જગ્યા છે એનો સમાવેશ જલાવરણમાં થાય છે। પાણીના વિભિન્ન સ્ત્રોતો જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે। એટલે કે જલાવરણમાં મહાસાગર, સાગરો, સરોવરો, નદીઓ જે છે એનો સમાવેશ થાય છે। પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે, એટલે કે પાણી જે છે એ સજીવો માટે ખૂબ જ જરૂરી છે। તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે। હવે આવશે વાતાવરણ, પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। આ વાતાવરણની વ્યાખ્યા છે કે વાતાવરણ એટલે શું? તો કે પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષાણકરો વગેરેનું બનેલું છે। એટલે કે વાતાવરણ શેનું શેનું બનેલું છે? તો કે વાતાવરણ વાયુઓનું બનેલું છે, પાણીની વરાળનું બનેલું છે, ધૂળના રજકણો, ક્ષારકણો આ બધાથી વાતાવરણ બનેલું છે। વાતાવરણ સૂર્યના પાર જામલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે। એટલે કે સૂર્યના જે પાર જામલી કિરણો છે એ આપણા શરીર માટે નુકસાનકારક છે। પણ કે છે કે વાતાવરણના લીધે સૂર્યના પાર જામલી કિરણોનું શોષણ થાય છે અને એના લીધે કે છે કે સજીવ સૃષ્ટિની રક્ષા થાય છે। વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ। આપણે જે એકબીજા સાથે વાતચીત કરીએ છીએ તો આપણે સામેવાળી વ્યક્તિનો અવાજ આપણને સંભળાય છે, એ શેના લીધે સંભળાય છે? વાતાવરણના લીધે। રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર પ્રસારણ વાતાવરણને આભારી છે। હવે આવશે જીવાવરણ, કે પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે। આ જીવાવરણની વ્યાખ્યા છે કે જીવાવરણ કોને કહેવાય અથવા જીવાવરણ એટલે શું? તો કે પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે। એટલે કે મૃદાવરણ એટલે કે જમીન, જલાવરણ એટલે કે પાણી અને વાતાવરણ એટલે કે હવા, એમાં જે જે જીવસૃષ્ટિ રહેલી છે, જે જે સજીવો રહેલા છે એ બધાનો સમાવેશ જીવાવરણમાં થાય છે। મૃદાવરણમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે। સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે। એટલે કે માનવીને જે જીવન જરૂરિયાત જે વસ્તુઓની જરૂર પડે છે એ જીવન જરૂરિયાત વસ્તુઓ માનવી જીવાવરણમાંથી મેળવે છે। પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી પર્યાવરણ અને માનવસર્જિત પર્યાવરણ। પરીક્ષામાં પૂછાય કે પર્યાવરણના કેટલા પ્રકાર છે, તો કે પર્યાવરણના બે પ્રકાર છે, નંબર એક કુદરતી પર્યાવરણ અને નંબર બે માનવસર્જિત પર્યાવરણ। હવે આવશે જીવાવરણ, કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે। અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે। પરીક્ષામાં પૂછાય કે અજૈવિક ઘટકો જણાવો, તો અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે। જ્યારે જૈવિક ઘટકો જણાવો એવું પૂછાય તો જૈવિક ઘટકોમાં વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવીનો સમાવેશ થાય છે। માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે। એટલે કે માનવી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને
बराबर जैविक जे घटकों छे मानवी पोतानो बुद्धिनो उपयोग करीने जैविक घटकों साथे कार्य करे छे अने अजैविक घटकोनी साथेनी आंतरक्रियाथी मानव निर्मित पर्यावरण बने छे। दाखला तरीके खेडूत खेती करे छे बराबर, तो खेती करवा माटे पण एने जमीन जोईए छे बराबर। मानवी जे छे ए जमीन उपर खेती करे छे अने पछी के छे के एने खेतरमां पाक उगे छे। तो विद्यार्थी मित्रों आ हती आ पाठनी समझूती। आगळना पाठनी समझूती आपणे आ पाठना भाग 2 मां मेळवीशुं। प्रणाम।